નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. સહજાનંદ વિદ્યાલયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે પાઠ 8 સુધી જોઈ ગયા. આજે આપણે કયો પાઠ જોવાનો છે? પાઠ 9, આવરી વરસાદ. બાળકો, અત્યારે વરસાદ આપણે ચોમાસું છે એટલે પડે છે, બરાબર? પરંતુ અત્યારે 2-3 દિવસથી વરસાદ આવતો નથી, તો કેટલી બધી ગરમી આપણને લાગે છે, લાગે છે ને બાળકો? એ રીતે પ્રાણીઓને પણ જો વરસાદ ના આવે તો એમને પણ ગમે નહીં, એમને પણ પીવાનું પાણી પણ મળે નહીં. એટલે વરસાદ જો આવે તો જ આપણને પાણી મળે, અને જો વરસાદ ન આવે તો આપણને પીવાનું પણ પાણી મળે નહીં, અને પાણી વગર આપણે જીવી શકીએ નહીં. તો આજે જે આપણે પાઠ જોવાનો છે, આજે એ કયો પાઠ જોવાનો છે? તો આવરે વરસાદ. એટલે કે આપણે ખબર છે, નાના હતા ત્યારે ગીત ગાતા હતા કે આવરે વરસાદ, ટેબરિયો વરસાદ, ઉની ઉની રોટલીને કારેલાનું શાક, ગાતા હતા ને બાળકો? તો આજે આપણે આવરે વરસાદ, બરાબર, વરસાદ તું આવ, એ પાઠ આપણે જોવાનો છે. તો બધા પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો, અને આપણે પેન્સિલ અને ઇરેઝર તો જોડે લઈને જ બેસવાનું છે, બરાબર ને બાળકો? ખબર છે ને તમને? સરસ. તો ચલો આજે આપણે જોઈએ પાઠ 9, આવરે વરસાદ. હવે જો ચિત્ર છે કાપેલું, જોયું તમે? આ શું છે? હાથી છે. જોયું તમે હાથીને? સરસ. હવે આ હાથીનું નામ આપ્યું છે. આમાં હાથીનું શું નામ છે? અપ્પુ. અપ્પુ કેળા ખાય છે. હવે આ જે અપ્પુ છે અને આ જે ઝાડ છે એ શેના છે? તો કેળાના ઝાડ છે. જો આ કેળા બધા છે, જોયા તમે? હા. તો અપ્પુને કેળા પસંદ છે. તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે. ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો. એક દિવસ એને જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે. હવે બાળકો જુઓ કેવું થયું કે આ જે અપ્પુ છે, આ જે હાથી છે એનું નામ અપ્પુ છે, આ અપ્પુને કેળા ખૂબ જ ભાવે છે. એટલે એ રોજ આ વૃક્ષો ઉપરથી કેળા તોડે છે અને ખાય છે. પણ ચોમાસું આવ્યું અને ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો, તો એક દિવસ એને જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે, કારણ કે એમને પાણી મળ્યું નથી એટલે એ ચીમળાઈ ગયા છે અને નમી પડ્યા છે. આપણને પણ તરસ લાગે અને પાણી ન મળે તો આપણી કેવી હાલત થઈ જાય ને બાળકો? આપણું ગળું સુકાવા લાગે, આપણને કંઈ ગમે નહીં. એ રીતે આ વૃક્ષને પણ પાણીની જરૂર છે. જો એને પાણી મળે નહીં તો એ ચીમળાવા લાગે અને સુકાવા લાગે. અત્યારે વરસાદની સિઝન છે, વરસાદ આવે તો ઝાડપાન છે કેવા મસ્ત લીલા લાગે છે, નવી કૂંપળો ફૂટે છે ને બાળકો? તો આ જે કેળાના વૃક્ષો છે કેવા થયા છે? નમી પડ્યા છે, કારણ કે વરસાદ આવ્યો નથી. હવે બીજું ચિત્ર જુઓ, નીચેનું આ રહ્યું. જોયું? જો પહેલાં આપણે આ જોઈએ. અપ્પુને થયું, મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ. એને નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. નદીમાં પાણી જોઈ અપ્પુ ખુશ થયો. એને ધરાઈને પાણી પીધું. તેને તેના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું. હવે અપ્પુએ શું કર્યું? તો એને જોયું કે આ કેળાના જે વૃક્ષો છે નમી પડ્યા છે, કારણ કે વરસાદ આવ્યો નથી. તો અપ્પુને થયું કે મારે સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ. એટલે ક્યાં ગયો? નદી તરફ. કારણ કે નદીમાં શું હોય બાળકો? પાણી હોય. ચોમાસું આવે ત્યારે આ રીતે તળાવો ખોદી અને આપણે પાણીનો સંગ્રહ કરવો જોઈએ, જેથી જ્યારે પણ વરસાદ ના આવે તો ઉનાળામાં ને શિયાળામાં એ પાણીનો સંગ્રહ કરેલો હોય તે પાણી આપણને કામ લાગે. એ રીતે આ જે નદી હતી એમાં શું હતું? પાણી હતું. એ જોઈને અપ્પુ ખુશ થઈ ગયો અને એને શું કર્યું? તો ધરાઈને પાણી પીધું અને એના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું. એ જુઓ, નદીમાં જાય છે અને પોતાની સૂંઢમાં પાણી ભરી અને પોતાના શરીરને સ્નાન કરાવે છે, બરાબર? હવે આગળ જુઓ. આ
આ જો ચિત્ર ત્રીજું ચિત્ર આપેલું છે બરાબર. હવે પહેલાં આપણે આ વાંચી લઈએ. પછી એને સૂંઢમાં પાણી ભર્યું, કેળાના વૃક્ષોમાં નાખ્યું. પાણી મળ્યું ને કેળાના વૃક્ષ જીવંત બન્યા. અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું, તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો, હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ. હવે જો અપ્પુએ શું કર્યું, તો એને એની સૂંઢમાં પાણી ભર્યું, પોતે નાહી લીધું બરાબર, પોતાના શરીરને નવડાવી દીધું, ને પછી જો એને શું કર્યું, તો સૂંઢમાં પાણી ભર્યું અને કેળાના વૃક્ષોમાં આવી અને ત્યાં પાણી નાખ્યું. જો આ ચિત્રમાં બતાવ્યું છે, પાણી મળ્યું એટલે કેળાના જે વૃક્ષ નમી પડ્યા હતા, ચીમડાઈ ગયા હતા, એ કેવા થયા, લીલાછમ દેખાવા લાગ્યા, જીવંત થઈ ગયા જાણે બરાબર. અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું, હવે જે કેળાના વૃક્ષ હતા એને અપ્પુ કહે છે કે તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો, તો હવેથી હું દરરોજ તમારા માટે એટલે કે આ કેળાના જે ઝાડ છે એના માટે પાણી લઈ આવીશ અને તમને આપીશ. હવે આ જે અપ્પુ છે એ પ્રાણી છે, તો પણ એ પોતાનું ઋણ ભૂલતો નથી કે તમે મને રોજ પાકા અને સ્વાદિષ્ટ કેળા આપો છો, તો હું પણ તમને દરરોજ હવે પાણી પાઈશ. તો બાળકો, આપણે પણ આપણું ઋણ ભૂલવું જોઈએ નહીં બરાબર. આપણા માતા પિતા આપણને મોટા કરે છે, તો આપણે આપણું ઋણ બને છે એમની તરફ, એ ગરડા થાય પછી એમની સેવા કરવાનું, એમની દરેક વાત માનવાની બરાબર, બને છે કે નહીં બરાબર, તો માનવાની. અને બીજું કે આપણે આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ બરાબર, કારણ કે વૃક્ષો જેટલા વધારે હશે એટલો વરસાદ વધારે આવશે, એટલે અને આપણને ચોખ્ખો વાયુ મળી રહેશે, કારણ કે વૃક્ષો આપણને શું આપે છે, ઓક્સિજન વાયુ આપે છે, અને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને શોષી લે છે, એટલે એને ઓછો કરે છે, એટલે આપણું જે વાતાવરણ છે એ ઓક્સિજન વાયુથી શુદ્ધ બને છે. પણ ઓક્સિજન ક્યારે વધારે આવે કે વધારે વૃક્ષો હોય તો. તમે પણ એક એક ઝાડ વાવજો, વાવશો ને બાળકો, સરસ. ચલો હવે પાછળ ફેરવો. હવે તમે તમારી પેન્સિલ તમારી જોડે લઈ લો. લઈ લીધી પેન્સિલ બરાબર. હવે આપણે સવાલ જવાબ જોવાના છે. જુઓ, કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય, આપણને સવાલ પૂછ્યો છે. જુઓ મેં લખ્યું છે નીચે, કેળાના વૃક્ષને પાણી ન મળે તો કેળાના વૃક્ષો સુકાઈ જાય અને પાંદડા ખરી પડે છે. જો કેળાના વૃક્ષને પાણી ન મળે તો કેળાના જે વૃક્ષો હોય શું થાય, સુકાઈ જાય, અને એના જે પાંદડા હોય એ બધા ખરી પડે છે, છોડ છે અથવા જે ઝાડ છે મરી જાય છે બરાબર, એટલે કે એને ફરીથી પાંદડા આવતા નથી. હવે બીજું જુઓ, આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે, તો મારી આજુબાજુ ઉગતા વૃક્ષોને પાણી જ્યારે વરસાદ પડે ત્યારે મળે છે. હવે આપણી આજુબાજુ અથવા આપણી આસપાસ વૃક્ષોને પાણી ક્યારે મળે, તો જ્યારે વરસાદ પડે ત્યારે મળે છે. હવે બાળકો જુઓ, પહેલો સવાલ અને બીજો સવાલ, આ બે સવાલ તમે અત્યારે મારી જોડે લખો, અને જો તમારે રહી જાય તો આ બે સવાલ તમારે સવાલ જવાબ જ્યારે મોકલું એ PDFમાં આવશે, એમાંથી લખી લેવાના છે. પણ હવે જે ત્રીજો અને ચોથો સવાલનો જવાબ છે એ તમારે મારી સાથે જ લખી લેવાનો છે, કારણ કે એ PDFમાં આવશે નહીં, અને જો રહી જાય તો પછી વિડીયો જોતાં જોતાં તમારે લખી લેવાનો છે બરાબર. બાળકો જુઓ ત્રીજું, શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે, ક્યાં ક્યાં. શું આપણને સવાલ પૂછ્યો છે કે શું આપણે પ્રાણીઓને પાણી પીતા જોયા છે, અને જોયા છે તો ક્યાં ક્યાં, કઈ કઈ જગ્યાએ જોયા છે. તો જુઓ, લખજો મારી સાથે, હા, ઘણા બધા પ્રાણીઓને પાણી પીતા જોયા છે. મેં પ્રાણીઓને નદીઓમાં, તળાવમાં અને કેટલાક વાસમાંથી પાણી પીતા જોયા છે. હવે જુઓ, પ્રાણીઓને આપણે પાણી પીતા ક્યાંથી જોયા છે એ આપણને બતાવ્યું છે. હવે આપણે જુઓ કે ઘણા બધા પ્રાણીઓને પાણી પીતા આપણે જોયા છે, જોયા છે ને ક્યાં જોયા છે, તો નદીમાં, તળાવમાં અને વાસમાં. વાસ એટલે શું થાય બાળકો, ખબર છે તમને, વાસ એટલે હોજ. ઘણીવાર આપણું ગામ હોય અથવા તો કોઈક જગ્યા હોય ખુલ્લી, ત્યાં આગળ એક હોજ બનાવેલું હોય, અને એ હોજ રોજ ભરાય, અને એ હોજમાંથી આ બધા પ્રાણીઓ પાણી પીવે છે. તો આ તમારે મારી સાથે લખવાનું છે કે ઘણા બધા પ્રાણીઓને પાણી પીતા જોયા છે. મેં પ્રાણીઓને નદીઓમાં, તળાવમાં અને કેટલાક વાસમાં એટલે કે હોજમાંથી પાણી પીતા જોયા છે બરાબર બાળકો. ચલો આગળ,
તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે તે કઈ રીતે પાણી પીવે છે? તો હા, મારી જોડે લખજો, હા, મેં મારી પારેલી ગાયને ડોલથી પાણી પાયું છે, તે પોતાના મોં વડે પાણી પીવે છે. આ રીતે લખજો, હા, મેં મારી પારેલી ગાયને ડોલથી પાણી પાયું છે, તે પોતાના મોં વડે પાણી પીવે છે. સરસ લખ્યું બાળકો. ચલો હવે આગળ. તમે વાંચ્યું કે અપ્પુએ કેળાના વૃક્ષોને પાણી પાયું, પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? વૃક્ષો મોટા ભાગે વરસાદથી પાણી મેળવે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ નવો થઈ જાય છે. હવે જો આપણે વાંચ્યું કે અપ્પુએ શું કર્યું, તો કેળાના વૃક્ષોને શું પાયું? પાણી પાયું, કારણ કે વરસાદ આવ્યો ન હતો. એમ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? તો એ વૃક્ષો મોટે ભાગે પાણી ક્યાંથી મેળવે? વરસાદથી પાણી મેળવે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ એકદમ નવો થઈ જાય છે, એકદમ લીલા તાજા વૃક્ષો થઈ જાય છે અને નવી કૂંપળો ફૂટે છે અને આપણે જોઈએ તો એકદમ સરસ લાગે છે. હવે જો ચાલો આપણે કવિતા વાંચીએ, આપણે કવિતા ગાઈએ. હવે નવા પેજ પર એક કવિતા છે એ આપણે ગાવાની છે, બરાબર? હું ગાઈશ, તમે પણ મારી સાથે સાથે ગાજો. નવા પેજ પર જુઓ. ચાલો બાળકો આપણે શું કરીએ, કવિતા ગાઈએ. આવ્યા વાદળ જાદુ લઈ. વાદળ શું લઈને આવ્યા છે? જાદુ લઈને. ચલો ગાજો મારી સાથે, બધા જ ગાશો ને. ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, સ્વાન હરના હાથી ગોળા, આવ્યા હંસ હંસલીના જોડા, ક્યારેક હરણા થઈને આવે દોડા દોડી કરતા આવે, આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, પળમાં આવે ને પળમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય, ક્યારેક પાછા એવા ઠરતા, ટાળો તો એ વાદળ ના ટળતા, આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક મેઘ ધનુષ થઈ દીસે, ક્યારેક કરા સ્વરૂપે વરસે, ત્યારે ઝાડ પાનને તરસે, આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને. બાળકો મજા આવી ને? આ વાદળોનું ગીત છે. શેનું ગીત છે? વાદળોનું ગીત. જો હું તમને હવે સમજાવું છું, આવ્યા વાદળ જાદુ લઈને એટલે કે આ વાદળ આકાશમાં જે ચોમાસું આવે ને વાદળ આવે છે ને, તો એ વાદળ કેવા આવ્યા છે? જાદુ લઈને આવ્યા છે. કેવું જાદુ લઈને આવ્યા છે આપણે સમજવાનું છે. જો ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, આ પાછળ બધા વાદળો બતાવ્યા છે, જોયા તમે? હવે જો વાદળો આવ્યા છે, ક્યાં આવ્યા છે? આકાશમાં વાદળો આવ્યા છે. કેવા વાદળો આવ્યા છે? તો ગોરા થઈને કાળા થઈને. આપણે આકાશમાં જોઈએ છીએ તો સફેદ સફેદ કાળા કાળા વાદળો આકાશમાં છવાઈ જાય છે. જ્યારે વરસાદ પડવાનો હોય ને વરસાદ અંધારે છે ત્યારે આકાશમાં વાદળો છવાઈ જાય છે અને આ વાદળો ગોરા એટલે સફેદ અને કાળા આવા વાદળો આકાશમાં છવાય છે. હવે શ્વાન હરણા હાથી ગોળા, આવ્યા હંસ હંસલીના જોડા. હવે આ પાછળ જે જો ચિત્રો બતાવ્યા છે, બરાબર, આ વાદળોના ચિત્રો છે. આ વાદળોમાં આપણે જોજો તમે ધ્યાનથી, ક્યારેક તમને નવા નવા આકારો દેખાશે. એટલે કહે છે કે શ્વાન હરણા હાથી ગોળા. શ્વાન એટલે શું થાય બાળકો, બોલો તો? શ્વાન એટલે પછી હરણા, હાથી અને ગોળા. તો જો પાછળ ચિત્રો પણ બતાવ્યા છે તમને, બરાબર, આ જોયા, હંસ હંસલીના જોડા જોયા, શ્વાન હરણા હાથી ગોળા. હરણ, હરણનું ચિત્ર બતાવ્યું છે આપણને, બરાબર. ક્યાંક આપણને હાથીનું ચિત્ર દેખાતું હશે, ઘોડાનું ચિત્ર, ઘોડાનું ચિત્ર દેખાતું હશે, બરાબર. તો આ જે વાદળો પાછળ આવ્યા છે, તો બાળકો આ વાદળો, આ જુઓ હાથીનું ચિત્ર દેખાય છે, જોયું તમે? આ નીચે જુઓ,
આ જો જાણે હાથીની સૂંઢ હોય એવું હાથીનું ચિત્ર આપણને દેખાય છે. તો આ રીતે જ્યારે આકાશમાં ગોરા એટલે કે સફેદ અને કાળા વાદળો આવે છે ત્યારે આપણને અલગ અલગ આકારો એમાં દેખાય છે. આ હંસ હંસલીના જોડા આપણને દેખાય છે. તો અહીંયા આપણને ઘોડાનું ચિત્ર દેખાય છે, અહીંયા આપણને હાથીનું ચિત્ર દેખાય છે. દેખાય છે ને બાળકો? બરાબર. શ્વાન, શ્વાન એટલે કૂતરું. બરાબર. તો એ રીતે અલગ અલગ આપણને એના આકારો દેખાય છે. દેખાય છે ને બાળકો? બરાબર બાળકો. શ્વાન એટલે કૂતરું. તો કૂતરું, હરણા, હાથી, ઘોડા અને હંસ હંસલીના જોડા, આ વાદળોમાં આ બધા વાદળો જ્યારે ચડી આવ્યા છે આકાશમાં ત્યારે આ બધા આકારો આપણને દેખાય છે. દોડા દોડી કરતા આવે આવ્યા વાદળ જાદુ લઈને. જ્યારે જોઈએ આપણે આકાશમાં વાદળો ચડી આવે છે ત્યારે એ દોડા દોડી કરતા હોય છે, એક તરફથી બીજી તરફ જતા હોય છે. તો દોડા દોડી કરતા આવે આવ્યા વાદળ જાદુ લઈને, વાદળો જ્યારે જાદુ લઈને આવ્યા હોય એવું આપણને લાગે છે. પળમાં આવે ને પળમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય. હવે આ વાદળો ક્યાં તો પળમાં આવી જાય અને પળમાં પાછા ગાયબ થઈ જાય. જો થોડીક વારમાં ઘણા બધા વાદળો ચડી આવે છે આકાશમાં અને બીજી પડે, થોડીક વારમાં જોઈએ તો આકાશમાં કંઈ દેખાતું નથી, બધા વાદળો ગાયબ થઈ જાય છે. એટલે કહે છે કે પળમાં આવે ને પળમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય. ક્યારેક એવું બને છે કે મહિનાઓ સુધી વાદળો આપણને આકાશમાં દેખાતા નથી. ક્યારેક પાછા એવા ઠરતા ટાળો તો એ વાદળના ટળતા. હવે જો બાળકો, હમણાં જ આપણે જોયું કે થોડાક દિવસો પહેલાં 2-3 દિવસ સુધી એકદમ આપણે વરસાદ રહ્યો હતો આકાશમાં. આપણે સૂર્યને જોયો ન હતો ને આકાશમાં જોઈએ તો ફક્ત વાદળો જ દેખાતા હતા. એટલે કહે છે કે ક્યારેક પાછા એવા ઠરતા, બરાબર, ઠરતા એટલે રોકાતા, ક્યારેક પાછા એવા રોકાઈ જાય છે, એવા ઠરી જાય છે કે ટાળો તો એ વાદળોના ટળતા. કે આપણને એમ લાગે કે હવે તો આ વરસાદ બંધ થાય તો સારું, આ વાદળો જાય તો સારું, તડકો આવે તો સારું, પણ તો પણ આપણે કહીએ તો પણ વાદળો જતા નથી. ટાળો તો એ વાદળોના ટળતા. આવ્યા વાદળ જાદુ લઈને. આ વાદળો શું લઈને આવ્યા છે બાળકો? જાદુ લઈને આવ્યા છે. આગળ જુઓ. ક્યારેક ગરજે, ક્યારેક વરસે, ક્યારેક મેઘ ધનુષ થઈ દેશે. હવે ક્યારેક જ્યારે આ વાદળો ચડી આવે છે ત્યારે આકાશમાં ગડગડાટ આપણને સંભળાય છે. સંભળાય છે ને બાળકો? અને ક્યારેક વરસે, ક્યારેક વાદળ આવે અને તરત વરસાદ પડવા માંડી જાય છે, ને ક્યારેક મોટી મોટી મેઘ ગર્જનાઓ થાય છે. ક્યારેક મેઘ ધનુષ થઈ દેશે. હવે વરસાદ આવે ને વરસાદ બંધ થઈ જાય પછી તરત જ આકાશમાં જોઈએ તો આપણને શું દેખાય છે? આ વાદળોમાં મેઘધનુષ. એટલે કે ક્યારેક મેઘધનુષ થઈ દેશે. દિશે એટલે દેખાય. ક્યારેક આપણને મેઘધનુષ થઈને આકાશમાં એ દેખાય છે. ક્યારેક કરા સ્વરૂપે વરસે, ત્યારે ઝાડ પાન અને તરસે. હવે ક્યારેક કરા સ્વરૂપે, તમે જોયા છે ને ઘણીવાર આપણે જોઈએ તો બરફના નાના નાના જ્યારે ટુકડા પડતા હોય એવું આપણને લાગે ને આપણે કરા કહીએ છીએ. તો ક્યારેક કરા સ્વરૂપે વરસે. આ વાદળો ઘણીવાર કોઈક વાર કેવી રીતે વરસે? તો કરા સ્વરૂપે વરસે છે. ત્યારે ઝાડ પાન અને તરસે. હવે બાળકો, ત્યારે ઝાડ પાન અને તરસે. ઝાડ પાન શેના માટે તરસતા હોય છે? તો વરસાદ માટે તરસતા હોય છે. ક્યારેક આ વાદળો આવે છે ત્યારે ઝાડ પાન અને તરસે. ક્યારેક કરા સ્વરૂપે વરસે, ત્યારે ઝાડ પાન અને તરસે. જ્યારે કરા સ્વરૂપે વરસે છે ત્યારે ઝાડ પાનને તરસ, એટલે કે તરસ લાગે છે, અને કરા સ્વરૂપે વરસે છે ત્યારે ઝાડ પાનની તરસ છીપાઈ જાય છે. જ્યારે વરસાદ આકાશમાંથી આવે છે ત્યારે જો કરા સ્વરૂપે વરસે, બરાબર, તો ત્યારે ઝાડ પાનને તરસે. ઘણીવાર એવું બને છે કે જો વરસાદ આવે તો જે આ લીલી વનસ્પતિ છે એની કૂંપળો ફૂટી નીકળે છે અને નવું સ્વરૂપ ધારણ કરે છે, અને ઘણીવાર ઝાડ પાનને તરસે. એટલે કે ઘણીવાર વરસાદ આવતો નથી તો ઝાડ અને પાન વરસાદના માટે તરસી જાય છે. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને. આ વાદળો આવ્યા છે. કેવા આવ્યા છે? તો જાદુ લઈને આવ્યા છે. ગોરા એટલે સફેદ થઈને કાળા થઈને. બરાબર બાળકો, જોજો આ બધા આ જે ચિત્રો આપણને આપેલા છે શેના છે? તો વાદળોના છે. તમે પણ આકાશમાં વાદળો છવાય ત્યારે જોજો તો તમને પણ ઘણીવાર અલગ અલગ આકારો તમને દેખાશે. હવે બાળકો પાછળ જુઓ. તમે આ
કાવ્ય સમજી ગયા હશો. સમજી ગયા ને બાળકો? હવે ગીતમાં આપણે શું જોયું એ આપણે જોવાનું છે, કે આપણે ગીતમાં શું જોયું એ આપણે જોવાનું છે. તો જુઓ, વાદળોમાં ઘણી વસ્તુઓ દેખાય છે, બરાબર? વાદળોમાં આપણે ઘણી વસ્તુઓ જોઈ, બતાવીને તમને. હાથી દેખાયો, હંસ હંસલીના જોડા દેખાયા, પછી ઘોડો દેખાયો, અલગ અલગ વસ્તુઓ આપણને દેખાય. હવે બધા વાદળો શું કરે છે? તો બધા વાદળો આપણને શું આપે છે? વરસાદ આપે છે. બધા વાદળો આપણને વરસાદ આપે છે. પછી વરસાદ પડે ત્યારે શું થાય છે? એવો સવાલ પૂછ્યો છે આપણને ત્રીજો, કે વરસાદ પડે ત્યારે શું થાય છે? તો વરસાદ પડે ત્યારે વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે, ઘનઘોર વાદળા આકાશમાં છવાઈ જાય છે, દેડકા ડ્રાવ ડ્રાવ કરવા લાગે છે, મોર કરા કરીને નાચી ઉઠે છે, અને તમારા જેવા નાના નાના છોકરા એટલે કે અમે કાગળની નાવડી બનાવીને રમીએ છીએ અને પાણીમાં છપછપિયા કરીએ છીએ, અને જે ખેડૂતો હોય આનંદમાં આવી જાય છે, કારણ કે વરસાદ આવે એટલે એ લોકો ખેતી કરે છે. એટલે જે ખેડૂતો છે એ શેમાં આવી જાય છે? આનંદમાં આવી જાય છે, અને આખી સૃષ્ટિ જાણે આનંદથી નાચી ઉઠે છે. તમે ક્યારે મેઘધનુષ જોયું છે? તો હા, આપણે જોયું છે ને, આકાશમાં ઘણીવાર વરસાદ પડી જાય અને તરત મેઘધનુષ આપણે જોતા હોઈએ છીએ. મેઘધનુષ તમે ક્યારે જોઈ શકો છો? તો આપણે મેઘધનુષ વરસાદ પડ્યા પછી તરત જોઈ શકીએ છીએ. વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? આપણને સવાલ પૂછ્યો છે. તો વરસાદ પડે ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં છું અને વરસાદમાં નાહવાની મજા માણું છું. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જોયું છે? તો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે દેડકાને ડ્રાવ ડ્રાવ કરતા, મોરને નાચતા અને મેઘધનુષ થતા જોયું છે. વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? વાદળો સિવાય જ્યારે વરસાદ આવે ત્યારે આપણે શું જોઈ શકીએ છીએ? તો વાદળો સિવાય વરસાદ આવે ત્યારે આપણે વીજળીના ચમકારા જોઈ શકીએ છીએ. જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને એને પાણી પર તરતી મૂકવાની ખૂબ મજા આવે છે. હવે જ્યારે વરસાદ આવે છે ત્યારે કાગળની હોડી બરાબર તમે બનાવો છો. ખૂબ વરસાદ પડે છે, હમણાં તો આ થોડા દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એ ઘણો વરસાદ આવતો હતો, એકદમ પાણી ભરાઈ જતું હતું આપણા ઘર આગળ. તો આપણે એમાં કાગળની હોડી બનાવીને તરતી મૂકીએ તો આપણને એની ખૂબ મજા આવે છે. હવે જુઓ, કાગળની હોડી બનાવો અને એને પાણીમાં તરતી મૂકો. તમે વરસાદ આવે એટલે આવું કરજો. હવે જુઓ, તમને વરસાદ સમયે કોઈ અગવડ પડી છે? તમે વરસાદ સમયે કોઈને મુસીબતમાં જોયા છે? વરસાદના તમારા અનુભવ દર્શાવતું ચિત્ર દોરો. હવે બાળકો, તમે નાના છો બરાબર, એટલે તમને ચિત્ર દોરતા આવડે નહીં, પણ હું એક ચિત્ર બતાવું છું કે અગવડ પડતી હોય ત્યારે શું થાય. તો જુઓ, આ એક ચિત્ર હું તમને બતાવું છું. જોયું બાળક, આ એક ચિત્ર છે. જુઓ આમાં શું છે, તો શહેરમાં ખૂબ વરસાદ પડ્યો અને પાણી ભરાઈ ગયું, તો ગણની આપણા મારા ગણની સામે એક કાકાની ગાડી અંદર ફસાઈ ગઈ. ત્યાં નીચે માટીમાં કિચડની અંદર એમની ગાડી ફસાતી જતી હતી. એ સમયે મારા પપ્પા અને આજુબાજુના પડોશીઓએ ભેગા થઈ એમની ફસાયેલી ગાડી કાઢવામાં મદદ કરી, બરાબર? એ મારા ઘર આગળથી જતા હતા અને વરસાદ ખૂબ પડ્યો હતો એટલે આસપાસ બધી જગ્યાએ શું થયું હતું, પાણી ભરાઈ ગયું હતું. અને એ સમયે મારા ઘરની સામે આ કાકાની ગાડી શું થયું, તો પાણીની અંદર ફસાઈ ગઈ. અને ત્યાં નીચે માટીના કિચડની અંદર એમની ગાડી ફસાતી જતી હતી. એ સમયે હું જોઈ ગયો, તો મારા પપ્પા અને મારા આજુબાજુના પડોશીઓ બધાએ ભેગા થઈને એમની ફસાયેલી ગાડી કાઢવામાં મદદ કરી, બરાબર બાળકો? હવે એ રીતે તમારે એ ચિત્ર તમને જો આવડે તો દોરવાનું છે, મમ્મી પપ્પાને કહેવાનું. આ રીતે વરસાદ સમયે કોઈ અગવડ પડી હોય જેમ મેં તમને સમજાવ્યું, અને મુસીબતમાં આપણે કોઈને જોયા હોય એવો અનુભવ હોય તો અહીંયા એ અનુભવ દર્શાવતું ચિત્ર દોરવાનું છે. અને ના આવડે તો કંઈ વાંધો નહીં, બરાબર? પણ જો આવડે તો મમ્મી પપ્પાને પૂછી અને તમારે દોરવાનું છે. દોરશો ને બાળકો તમે? સરસ, બરાબર? હમણાં મેં તમને બતાવ્યું એવું ચિત્ર દોરવાનું, એક ગાડી બનાવી દેવાની વચ્ચે, બરાબર? નીચે પાણી, બરાબર? અને આજુબાજુના જેમ મદદ કરતા હતા પપ્પા અને આજુબાજુના પડોશીઓ, એ રીતે માણસોના ચિત્રો બનાવી દેવાના, બરાબર? એ રીતે પણ થાય. બીજી કોઈ રીતે તમને કોઈ અનુભવ થયો હોય તો એ રીતે પણ તમે ચિત્ર દોરી શકો છો, બરાબર બાળકો? અહીંયા
આપણો આ નવમો પાઠ આવરે વરસાદ પૂરો થાય છે. અને આ પાઠમાં આ જે નવમો પાઠ આપણે જોયો આવરે વરસાદ, એની જે પીડીએફ હું તમને મોકલું એ તમારે બધી આસપાસની નોટમાં લખી લેવાની છે. અને બાળકો, જે આપણે ઉપરના સવાલ જવાબ જોયા, આ જે ગીતમાં આપણે સવાલ જવાબ જોયા હતા, એ પણ હું તમને મોકલીશ, બરાબર. એ પણ તમારે આસપાસની નોટમાં લખી લેવાના છે. લખી લેશો ને બાળકો, આપણા પાઠ્યપુસ્તકના સવાલ જવાબ છે એ પણ આપણે પરીક્ષામાં પૂછાય છે, તો એ પણ હું મોકલીશ, એ તમારે લખી લેવાના છે. આગળના સવાલ જવાબ જે પહેલો અને બીજો છે એ હું મોકલીશ, પણ ત્રીજો અને ચોથો મેં તમને મારી સાથે લખાવી દીધા છે, બરાબર. પણ આ અહીંયા આપણે લખેલા નથી, એટલે આ બધા સવાલ જવાબ હું તમને મોકલીશ, એ રીતે તમારે લખી લેવાના છે, બરાબર બાળકો. હવે આગળના દસમાં આપણે નવો પાઠ જોઈશું, બરાબર બાળકો. જય શ્રી કૃષ્ણ.